श्री स्वामीनारायण भगवान जय। योगी बाबा कैसे ध्यान करता, माड़ा फिरवा करता, भगवान की कथा वार्ता में शांति अति कई समझण आवे। कथा वार्ता थी अने समझण अपने स्थिर करे एटले बता करता कथा वार्ता अधिक। ध्यान करता मारा फेरवा करता भगवान की कथा वार्ता शांति अधिक कही। ते ध्यान जुदू, ते ध्यान जुदू। આપણે આમ પલાઠી મારીને ગોટા વાળીએ એક, અને આ ધ્યાન જુદું। ભગવત વાર્તાથી મન નિર્વિષય થઈ જાય, ભગવાનનું જ્ઞાન હવે, ભગવાનનું ધ્યાન, ભગવાનનું બધું જ એમાં મન ચોંટી જાય બરાબર, તો તમારે તમારું મન પણ સ્થિર થઈ જાય, ડગે નહીં, આગુ પાછળ થાય નહીં, ભગવાનમાં જ રહ્યા કરે। ભગવત વાર્તામાંથી મન નિર્વિષય થઈ જાય, દોષ ચડે તો કરવા જઈએ, કરવા છે દોષ ચડવા માટે। ભગવાનમાં વૃત્તિ ચોટે, અત્યારે આપણી વૃત્તિ પૈરા છોકરા મિત્ર નગ ગમે એવું એવા વિષયમાં પણ મન ચોટે છે, તે બધામાંથી ઉખેડીને ભગવાનમાં પણ રહે, કેટલું સુખદાયી, કેટલું શાંતિદાયી અને કેટલું બળ અમે। અને સાચું બધા કરતા ભગવાનનું ધ્યાન સાચું છે, એમાં મન રહે એ જ આપણે કરવાનું છે। ભગત વાળા મન નિર્વિષય દોષ ટળે, ભગવાન વૃત્તિ છોટે, સત્સંગમાં દીવ ભાવ રહે। આ મોટે સત્સંગ દીવર એ આપણે કરવાનું છે, અને સત્સંગ દીવર એને કરીને ભગવાન ખૂબ ખૂબ રાજી થાય, ભગવાન વૃત્તિ ચોટે, મનુષ્ય ભાવ નીકળી જાય, આપણે અરસ પરસ બધામાં મનુષ્ય ભાવ રહ્યા કરે છે, અને બરકત આવતી નથી। કોઈ ધ્યાન સેવા ભક્તિ બધે ગોટે ગોટા રહેશે, એટલે આ અખંડ દીવ ભાવ રહે અને બધા મનુષ્ય ભાવ નીકળી જાય, કેટલો આનંદ થાય। આ જ પ્રોબ્લેમ છે, દીવ ભાવ અખંડ રહે બધા બધા નાના મોટા નાનું બેઠે છે એમાં દીવ ભાવે, આનંદ આનંદ ટગલા હતા। અષ્ટાવત પ્રથમ 24માં બ્રહ્માંડ સ્વામી પૂછ્યું, અપૂર્ણપણું કેમ રહે છે? આવો સત્સંગ મળ્યો, ભવ બ્રહ્માજી કહે ના મળે એવો સત્સંગ મળ્યો, અને મોટા મોટા દેવાદી દેવને ન મળે એવો સત્સંગ મળ્યો, છતાં અપૂર્ણપણું કેમ રહે છે? આટલું બધું પ્રાપ્તિ હોય, આટલી સમૃદ્ધિ હોય, કથા વાર્તાનો મારો હોય,
છતાં ફોન પણ કેમ રહે છે, કેમ આવું રહે છે? તો સ્વામી કહ્યું, પોતાનું બળ છોડી દો, આપણે કાંઈ કરી શકીએ એમ નથી. પણ બે એક આરસે કરીને કાંઈ કરી શકતા નથી. આ ખંકીને સજાગ રહીને અને છતાંય આપણને અપૂર્ણપણું રહે એની વાત છે. આમ તો આરસે તો બધા છીએ, કાંઈ કરવું નથી એ વાત નથી. અમે તમને દોષથી રહિત કર્યા છે. શ્રીજી માત કહે છે કે પોતાનું બળ છોડી દઉં, અમે તમને સમાગમ આપ્યો છે, અમે તમને દોષથી રહિત કર્યા છે, અમારા બળથી થયું છે, દયા કઈ સ્વરૂપ સમજાવ્યું છે. આ બધું ભગવાનની દયાથી ભગવાને જ કર્યું છે. પણ પોતાનું બળ રાખે કે હું કરું છું એ ખોટી હોય. તાપા શીખેલો પાપડ પણ ભાંગી શકાય એમ નથી. આપણું બળ છોડી દેવું, ભગવાનનું બળ રાખવું. ભગવાન વતે જ બધું થાય છે, ભગવાન સર્વ કરતા છે. પણ બળ છોડી દેવું એટલે સેવા ના કરવી, ઉઈ રહેવું એવું નથી. એને બધા ભગવાન બળ રાખીને ઉઈ જ રહે એવું નથી. બધું કરવાનું છતાંય ભગવાનનું બળ રાખવાનું, કે બધું ભગવાન વતે જ થાય છે, આપણે કાંઈ કરી શકતા નથી એવું રહેવું જોઈએ. પણ નહીં તો હવે ગોટા કોઈ કાંઈ ના કરે, બધા હોય જ રહે હોય જ રહે. બધું સત્સંગ, બધું સેવા ભક્તિ, ઠાકોરજીને ભક્તિ કેમ કરી ચાલે? બધું ટપ થઈ જાય. આપણું બળ છોડી દેવું, આપણું બળ છોડી દેવું, આપણે કાંઈ કરી શકવા સમર્થ નથી. બધું ભગવાન જ કરે છે એમ ભગવાનનું બળ રાખવું. પ્રગટ પુરુષોત્તમ ભેગા રહ્યા સમજાવ્યું નહીં તે બાળક જેવા છે. ભગવાન કઈ જબરજસ્ત પ્રાપ્તિ, હરિભક્તો દિવ્ય છે, સત્સંગ દિવ્ય છે, ધર્મનિયમ દિવ્ય છે, બધું બધું દિવ્ય દિવ્ય છે. અને એમાં છતાંય આપણે ખોરા રહ્યા અને કાંઈ સમજ્યા નહીં બાળકની જેમ, તો સત્સંગ કર્યો જ નથી. આપણું બળ છોડી દેવું, ભગવાનનું બળ રાખવું. પ્રગટ પુરુષોત્તમ ભેગા રહ્યા અને સમજાવ્યું નહીં તે બાળક જેવા છે, તેથી કેફ નથી. એટલે સમજણ કાંઈ કરવા એને એનો અર્થ નથી કે કાંઈને પીને હોઈ રહ્યો એવું નથી. બધું જ કરવાનું છે, છતાંય સમજાતું નથી. ભગવાન દયા થશે ત્યારે એમના ભાવને પામી જવા છે. તે વખતે આપણે એ વાટ જોવાની રહી. આપણે આમ તો ભગવાનના ભગવાન મળ્યા એટલે બધું જ થઈ ગયું, કંઈ બાકી નથી. પણ છતાંય આપણી સાધના, આપણે જે કહ્યું છે, ધર્મ નિયમ કહ્યો છે પાળવાનું, એ તો બધું કરવાનું છે. એટલે આપણે બળ માટે પણ ખોટું બળ નહીં, કાંઈ કરવું નહીં એવું નહીં. બધું જ કરવા છતાંય
આપણે કાંઈ સમજતા નથી એમ મનમાં રહેવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જેમ